प्रणाम माधव विद्या संकुल ऑनलाइन टीचिंग में आपनु हार्दिक स्वागत छे। धोरण चार विषय मारी आसपास प्रकरण एक रोज निशाळे जइए। तो विद्यार्थी मित्रों पाठनी समझूती साथे साथे अंदर जे सवाल जवाब छे ए पण हूँ तमने समझावीश। तो हवे आपणे जोईए पाठनी समझूती। तमे रोज शाळामां आवो छो, बधा जुदी जुदी रीते शाळाએ આવે છે। કોઈ ચાલીને, કોઈ રિક્ષામાં, કોઈ સાયકલ પર તો કોઈ સ્કૂટર પર। તો અહીંયા તમારા જેવા વિદ્યાર્થીઓની વાત કરેલી છે કે બધા જુદી જુદી રીતે શાળાએ આવે છે। કોઈ ચાલીને આવે છે, કોઈ રિક્ષામાં આવે છે, કોઈ સાયકલ અથવા તો કોઈ સ્કૂટર પર આવે છે। આમ જુદી જુદી રીતે શાળામાં આવવાનું થાય છે, પરંતુ આવું બધે હોતું નથી। ઘણી જગ્યાએ શાળામાં જવું ઘણું પડકારરૂપ હોય છે। ઘણી એવી જગ્યાઓ છે જ્યાં સ્કૂલમાં સહેલાઈથી બાળકો જઈ શકતા નથી, એટલે કે પડકારરૂપ હોય છે। ચાલો આપણે થોડા બાળકોને મળીએ અને જોઈએ તેઓ કેવી રીતે શાળામાં પહોંચે છે। તો હવે આવા જ બાળકો અહીંયા આપણે રિક્ષાનું ચિત્ર આપેલું છે, એ ચિત્રમાં જોઈ શકીએ છીએ કે બાળકો શાળામાં જઈ રહ્યા છે। તો હવે આપણે એવા જ બાળકોની વાત અહીંયા કરીશું। તો સૌપ્રથમ છે, અમે અમદાવાદ શહેરમાં રહીએ છીએ, ઘરથી શાળા ઘણી દૂર છે એટલે સરળતાથી શાળામાં જઈ શકતા નથી। કેમ કે શાળા દૂર હોય એટલે આપણે સરળતાથી શાળામાં જઈ શકતા નથી। શાળામાં જવા આવવા રિક્ષાનો ઉપયોગ કરીએ છીએ। શાળામાં જવા અને આવવા માટે અમે રિક્ષાનો ઉપયોગ કરીએ છીએ, કેમ કે એમની શાળા દૂર છે। હવે અહીંયા આપણને નીચે એક સવાલ પૂછેલો છે કે તમે શાળામાં કેવી રીતે જાઓ છો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી અનુકૂળતા પ્રમાણે તમે જવાબ લખી શકશો। તો આપણે કહીએ કે હું શાળામાં રિક્ષામાં બેસીને જાઉં છું। તમે સાયકલ લઈને આવતા હોય તો પણ તમે લખી શકશો કે હું સાયકલ લઈને શાળામાં જાઉં છું। હવે આપણે નીચે જોઈશું સિમેન્ટનો પુલ। પુલ એટલે કે બીજા શબ્દમાં આપણે એને બ્રિજ કહીએ છીએ। તો અમે નદીની પેલે પાર રહીએ છીએ, નદી ઉપર પુલ બનાવવામાં આવ્યો છે, તે પુલ પરથી અમે શાળામાં જઈએ છીએ। નદી ઉપર પુલ બનાવવામાં આવ્યો છે, જો આ પુલ ન હોય તો માણસો અને વાહનોની અવરજવર મુશ્કેલ બની જાય। તો આ નદી ઉપર પુલ બાંધેલો છે, આ પુલ સિમેન્ટ, ઈંટો અને લોખંડના સળિયાથી બનેલો છે, પુલને પગથિયા પણ હોય છે। તો આ પુલ હોય છે એને પગથિયા પણ હોય છે, પુલ સિમેન્ટ, ઈંટો અને લોખંડના સળિયાથી બનેલો હોય છે। હવે નીચે સવાલ છે કે તમારા ગામ કે શહેર નજીક પુલ છે, પુલ વિશે વધારે જાણકારી મેળવો। તો જવાબ, આપણે અમદાવાદ શહેરમાં રહીએ છીએ, તો જવાબમાં લખીએ કે હા, હું અમદાવાદ શહેરમાં રહું છું, મારા શહેરમાં થઈને સાબરમતી નદી વહે છે। શહેરના પૂર્વમાંથી પશ્ચિમમાં જવા માટે તથા પશ્ચિમમાંથી પૂર્વમાં જવા માટે નદી ઉપર 5 પુલ છે, જે અનુક્રમે સુભાષ બ્રિજ, ગાંધી બ્રિજ, નહેરુ બ્રિજ, એલિસ બ્રિજ અને સરદાર બ્રિજના નામે ઓળખાય છે। તો આપણો સવાલ જવાબ 2 પૂર્ણ કર્યો। હવે આપણે પેજ નંબર 2 પર જોઈએ। પેજ નંબર 2 પર પણ સવાલ જવાબ છે, ધ્યાનથી સાંભળજો। પુલ ક્યાં છે, નદી ઉપર, રોડ ઉપર, બે ડુંગર વચ્ચે કે બીજે ક્યાંય? જવાબ, પુલ નદી ઉપર બાંધેલા છે, કેટલાક પુલ રોડ ઉપર પણ છે। આગળનો સવાલ, પુલનો ઉપયોગ કોણ કરે છે, લોકો, પ્રાણીઓ કે વાહનો? જવાબ, મારા શહેરમાં આવેલા પુલનો ઉપયોગ વાહનોની અવરજવર માટે વધુ પ્રમાણમાં થાય છે, કેટલાક લોકો ચાલીને પણ પુલ ઉપરથી જતા હોય છે, મોટા અને ભારે વાહનો વહેલા સવારે કે મોડી રાત્રિના સમયે પુલનો ઉપયોગ કરે છે। હવે સવાલ 5, આ પુલ બનાવવા
कई कई वस्तुओनो उपयोग थयो छे तेनी यादी बनाओ। जवाब, आ पुल बनावा आरसीसीना मोटा स्लेब, सीमेंट, ईटो, लोखंडना सळिया अने लाकड़ानो उपयोग थयो छे। हवे विद्यार्थी मित्रों नीचे जोईए कि तमारी नोटबुक में पुलनू चित्र बनाव, तो आ चित्र कोईए बनावानु नथी। पुल परथी पसार थता आगगाड़ी, वाहनों, प्राणियों अने लोको दोरवानू भूलता नहीं। तो हवे आपणे नीचे सवाल छे, छ नंबरनो सवाल, जो पुल न होय तो केवी मुश्केली पड़े ते कहो। जवाब, जो पुल न होत तो बधा ज लोकोने नदी पार करवामां घणी ज मुश्केलीओनो सामनो करवो पड़े। बधा लोकोए नावथी नदी पार करवी पड़े, जेमां समय पण वधु लागे। ચોમાસામાં તેમજ નદીમાં પૂર આવે ત્યારે નદી પાર કરી શકાય નહીં, આથી અવરજવર કરવી મુશ્કેલ બની જાય। વળી પ્રાણીઓ અને સામાનની હેરફેર માટે મુશ્કેલી ઊભી થાય, લોકોને જીવન જરૂરિયાતની ચીજો મેળવવામાં મુશ્કેલી પડે। હવે આપણે જોઈએ કે ચાલો બીજા રસ્તાઓ શોધી કાઢીએ જેના દ્વારા બાળકો શાળાએ જાય છે। હા, આના સિવાય બાળકો ઘણી બધી રીતે શાળામાં જતા હોય છે। તો હવે આપણે જોઈએ બેટ દ્વારકા। તો ગુજરાતના કેટલાક વિસ્તારો પાણીમાં હોવાથી હોડીનો ઉપયોગ થાય છે। અમે આવા વિસ્તારમાં રહીએ છીએ। જો બાળકો અહીંયા હોડીમાંથી સ્કૂલમાં બેગ ભરાવીને જઈ રહ્યા છે અને હોડીમાંથી બહાર નીકળી રહ્યા છે, જે આપણે આ ચિત્રમાં જોઈ શકીએ છીએ। શાળાએ જવા હોડીનો ઉપયોગ કરીએ છીએ। બેટ દ્વારકા પણ આવો જ એક વિસ્તાર છે। તો શું કહે છે આ બાળકો કે બેટ દ્વારકા પણ આવો જ એક વિસ્તાર છે, અમે પણ સ્કૂલમાં જવા માટે હોડીનો ઉપયોગ કરીએ છીએ। તો હવે આપણે નીચે સવાલ જવાબ છે, શું તમે હોડીમાં બેઠા છો, કેવો અનુભવ થયો હતો? સવાલ એક છે, શું તમે હોડીમાં બેઠા છો, કેવો અનુભવ થયો હતો? જવાબ, હા, અમારી શાળામાંથી અમે કબીરવડના પ્રવાસે ગયા હતા ત્યારે કબીરવડ જવા માટે અમે હોડીમાં બેસીને ગયા હતા। હોડીમાં બેસવાના પ્રથમ અનુભવથી અમે રોમાંચક આનંદ અનુભવતા હતા। નર્મદા નદીમાંથી અમારી હોડી કબીરવડ પહોંચી હતી। વચ્ચે નદીના પાણીના પ્રવાહથી અમારી હોડી હાલકડોલક થતી હતી। અમને થોડો ગભરાટ પણ થયો, એકંદરે ખૂબ જ મજા આવી હતી। સવાલ બે, શું તમે બીજી કોઈ રીત વિચારી શકો છો જેના દ્વારા આપણે પાણી પર મુસાફરી કરી શકીએ? જવાબ, હા, પાણી પર મુસાફરી કરવા, નંબર એક પાણીમાં તરીને, નંબર બે હવા ભરેલી રબરની મોટી ટ્યુબ દ્વારા, તરાપા દ્વારા કે નાવ દ્વારા, ત્રણ નંબર સમુદ્રમાં કે મોટી નદીઓમાં બોટ, વહાણ કે સ્ટ્રીમ લોન્ચ દ્વારા, ચાર નંબર સ્ટીમર દ્વારા, પાંચ નંબર હોવરક્રાફ્ટ દ્વારા। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આટલી રીતે પાણીમાં મુસાફરી કરી શકીએ। હવે પેજ નંબર 3 પર આપણે જોઈએ તો ઊંટ ગાડીનું ચિત્ર આપેલું છે અને બાળકો આ ઊંટ ગાડીની અંદર બેસીને આપણે જોઈ શકીએ છીએ કે શાળામાં જઈ રહ્યા છે। અમે રણમાં રહીએ છીએ, બધી બાજુ રેતી જ રેતી, રણની અંદર શું હોય, રેતી જ હોય, એટલે કે બધી બાજુ જ્યાં જોઈએ ત્યાં રેતી જ દેખાતી હોય છે। રેતી દિવસે ખૂબ ગરમ થાય, અમે શાળાએ જવા ઊંટ ગાડીમાં સવારી કરીએ છીએ। તો આ બાળકો શું કહે છે કે અમે શાળામાં જવા માટે આવી ઊંટ ગાડીનો ઉપયોગ કરીએ છીએ, કેમ કે રણની અંદર ઊંટ ગાડીનો ઉપયોગ વધારે થાય છે અને ઊંટ પણ રણમાં સારું ચાલી શકે છે, ઝડપથી ચાલી શકે છે, એટલા માટે આ ઊંટ ગાડીનો ઉપયોગ થાય છે। હવે છે નીચે બળદગાડું। અમે ગામડામાં રહીએ છીએ,
અમારા ગામડામાં અમારા બળદગાડામાં બેસીને લીલાછમ ખેતરો વચ્ચેથી ધીમે ધીમે શાળાએ જઈએ છીએ. આ પણ વિદ્યાર્થીઓ શું કહે છે કે અમે તો ગામડામાં રહીએ છીએ, અમે બળદગાડામાં બેસીને એકદમ લીલાછમ ખેતરો વચ્ચેથી ધીમે ધીમે અમે શાળામાં જઈએ છીએ. જો ખૂબ તડકો અથવા વરસાદ હોય તો છત્રીનો ઉપયોગ કરીએ છીએ. જો એમ કે ખૂબ તડકો અથવા તો વરસાદ હોય તો અમે છત્રીનો પણ ઉપયોગ કરીએ છીએ, જે આ બળદગાડાની અંદર આપણે જોઈ શકીએ છીએ. સરસ મજાનું ચિત્ર આપેલું છે, બાળકો છત્રી ઓઢીને બેઠેલા દેખાય છે. તમે જ્યાં રહો છો ત્યાં ઊંટગાડી કે બળદગાડું છે તેનું ચિત્ર તમારી નોટબુકમાં દોરો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે દોરવાનું નથી. હવે આપણે નીચે જોઈ શકીએ છીએ કે વિદ્યાર્થિનીઓ દેખાય છે સાયકલ સવારી પર. તો અમારી શાળા દૂર છે. પહેલાં છોકરીઓ શાળાએ જતી ન હતી, પરંતુ હવે બધી છોકરીઓ શાળાએ સાયકલ લઈ સરળતાથી જાય છે. કેમ કે પહેલાં છોકરીઓને ભણાવવામાં આવતી નહોતી, એક બે ત્રણ ધોરણ ભણે અને પછી શું કરે આ છોકરીઓ, ઘરકામ કરવા માટે ઘરે રહી જાય છે અને ભણવાનું છોડી દેતી હોય છે. અથવા તો બાળમજૂરી આપણે કહીએ છીએ, એ બાળમજૂરી પણ કરવી પડતી. એટલે હવે તો આવું રહ્યું નથી. છોકરીઓ પણ શાળાએ જવા માટે સાયકલ લઈ સરળતાથી શાળાએ જઈ શકે છે. અહીંયા આપણે પેજ નંબર 3 સુધી જોયું. વિડીયો બેની અંદર પેજ નંબર 4 પરથી આપણે જોઈશું. પ્રણામ.